विधानसभा चूंटणी नो माहौल जामी गयो छे। हिमाचल प्रदेश की चूंटणी जाहिर पण थई गई अने हवे टूंक समय में ज गुजरात विधानसभा चूंटणी पण जाहिर थशे त्यारे सौ कोई नी नजर सौराष्ट्र पर अने सौराष्ट्रवासीओनी नजर छे गोंडल पर। कारण के गोंडल आ वक्त विधानसभा सीट पर थी कोण चूंटणी लड़से कोण नहीं लड़े अने सौथी वधु रसप्रद बैठक छे त्यां गोंडल बैठक छे अने तेने ज लईने जोरदार चर्चाओ पण चाली रही छे। सौराष्ट्रना अखबारों में पण आज चर्चा छे अने आज चर्चा करवा माटे खास युवानोए राजकारण में आवुं जोईए के नहीं ते चर्चा करवा माटे आपणी साथे राजदीपसिंह अनिरुद्धसिंह जाडेजा छे। राजदीपसिंह स्वागत छे तमारुं वीटीवी न्यूज में। आभार राजदीपसिंह। 2022 विधानसभा की चूंटणी आवी रही है, खास युवा चूंटणी में आ वक्त राजनीति में आवी रह्या छे, तमारुं शुं मानवुं छे अने तमने राजकारण में आवानो आ वक्त विचार कई रीते आव्यो? तमे वात करता छो कि युवानोने राजकारण में आवुं जोईए के नहीं, तो हुं चोक्कसपणे दीक्षितभाई हुं मानुं छुं कि युवानोने राजकारण में जोड़ावुं जोईए। राजकारण में नहीं पण युवानोनी अलग अलग जे जे फील्ड में अलग अलग फील्ड छे अहींया बधे युवानोने जवुं जोईए, केम के हरेक फील्ड ने युवानोनी जरूर छे, जेम देश ने जरूर छे युवानोनी एम हरेक फील्ड ने जरूर छे युवानोनी। एटले चाजा में जाजी रीते युवानोने हरेक जग्याए जोड़ावुं जोईए, एवी ज रीते राजकारण में जोड़ावुं जोईए अने देश में जो युवानोने प्रोत्साहन ने तक आपे एवी एक पार्टी होय तो भारतीय जनता पार्टी छे। नकर थोड़ा जाजा समय पहला केन्द्र में सरकार हती जे एनी पेढ़ी पूरतु जतु बधु राजकारण, एटले युवानोने जो तक मळतो होय तो भारतीय जनता पार्टी में मळे छे, तो 100% युवानोने राजकारण में जोड़ावुं जोईए मारुं एवुं मानवुं छे। राजदीप, गोंडलनी खास चर्चा छे, तमे पण छो गोंडलमां, एक समय हतो के त्यांनो राजाशाही हती, त्यांनी तमाम व्यवस्थाओ बहु वखणाती हती, ते यादो हजु पण शुं छे ने हजु पण गोंडल केवुं थई शके? सर भगवतसिंह बापु गोंडलना महाराजा, आप बात करो छो ए राजाशाही वक्तनी वात छे अने आपणे सांभळेली पण होय गोंडलनी वातो अहींया लोकोए, पण मैं तो पोते निहाळेली होय बधी वातो અને બધું હાલ અહીંયા જોયેલું હોય મેં ગોંડલમાં, તો ગોંડલનું રાજાશાહી વખતેનું ભગવતસિંહ બાપુ વખતે ખૂબ જ સારું શિક્ષણ હતું, આપણે સગ્રામજી સ્કૂલ જેને આજ પણ સ્કૂલને અત્યારે જ્યારે જોવો તમે નિહાળો તો એમ ખ્યાલ આવે કે કેવડું મોટું સ્ટ્રક્ચર છે, એવી જ રીતે ગોંડલનું બાંધકામ એ સમયમાં। પછી એવી જ રીતે બાપુ ખૂબ જ એક આમ નાગરિકની જેમ ગોંડલની અંદર ફરતા રહેતા, એટલે ગોંડલના વિકાસમાં અને બાપુના ટાઈમે ગોંડલ ખૂબ જ, ખાલી ગોંડલ ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં પણ ગોંડલની એવી ચાહના હતી એવું આપણે માની શકાય। રાદીપ, એ સમયમાં લાઇટ, શિક્ષણ એ સહિતની સુવિધાઓ લોકો આજે પણ નથી ભૂલ્યા? શિક્ષણ તો નથી જ ભૂલ્યા, પણ એ સમયમાં પણ ભૂગર્ભ ગટર અને અંડરગ્રાઉન્ડ વાયરિંગ હતું ગોંડલની અંદર, એટલે ભગવતસિંહ બાપુ એક પ્રિય રાજા પણ હતા અને ગોંડલની જનતા એને ભગવાન પણ માનતી એવું કહી શકાય। ખાસ હજુ પણ ગોંડલ છે તેના વિકાસમાં તમારા મતે શું ખૂટે છે? ગોંડલની અંદર પણ જે હું એટલું કહું કે જે જિલ્લા તાલુકામાં કે જે સ્ટેટમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્યાં વિકાસ બોડી મતલબ બહુ બમણી રીતે વિકાસ થતો જ હોય છે, એની રીતે ગતિ પકડતો હોય છે। પણ મારું એવું માનવું છે કે ગોંડલની અંદર દલિત સમાજનું ક્યાંક હોસ્ટેલ પણ થવી જોઈએ અને ગોંડલની અંદર ખેડૂતો સૌથી જાજી વાવણી થાય છે એ કપાસ અને મગફળીની છે, તો મગફળી અને કપાસ માટે કંઈક ઓઇલિંગ મિલ કે પછી જીઆઈડીસીનું મોટું જીઆઈડીસી નિમણૂક થવું જોઈએ ગોંડલમાં, ઘણા અનેક જીઆઈડીસી છે પણ જીઆઈડીસીને ગોંડલની અંદર મોટા વિશાળ સંખ્યામાં બધા ઇન્ડસ્ટ્રીઝો આવે અને આનું ઉદ્યોગ થાય ગોંડલની અંદર, તો ખેડૂતોને સારા ભાવ મળે અને ખેડૂતોનો વિકાસ થાય। એટલે મારું એવું માનવું છે કે ખેડૂતોનો વિકાસ થાય એટલે ગોંડલનો વિકાસ થાય, તો એના માટે થઈને આવું કરવું જોઈએ। રાજદીપ, પ્રાથમિક સુવિધા અને શિક્ષણ માટે ઘણા બધા લોકોને માઇગ્રેટ થતા જોયા, ફક્ત ગોંડલ જ નહીં રાજ્યભરની આ વાત છે કે ગામડું મૂકીને લોકો શહેરમાં વસવા જાય, ગોંડલ માટે તમારી એવી શું પ્લાન છે કે ભાઈ પ્રાથમિક સુવિધા અને શિક્ષણ માટે લોકો ગામડું છોડીને ન જાય અને ત્યાં જ પોતાનું ઘર બનાવીને રહે તો પોતાના લોકોને શિક્ષણ મળે અને રોજગારી પણ મળે? મેં તમને વાત કરી એમ રોજગારી માટે ઇન્ડસ્ટ્રીઝ જીઆઈડીસી આવે એટલે રોજગારી મળે, એમ જ ગામડામાં ખેડૂતોને ખેતી કરતા હોય એટલે ખેતી મૂકીને ક્યાંય શહેરમાં ન જાય રહેવા, પણ આપણે જાય છે બધા મેટ્રો સિટીમાં રહેવા, પણ ગામડામાં એવી સરકારે સુવિધા આપી છે
જેમ કે બિનહરીફ સરપંચની ચૂંટણીમાં બિનહરીફ ગામડા હોય તો એની અલગથી જાજી ગ્રાન્ટ આપે છે અને એવી જ રીતે ધારાસભ્યોના સાંસદોના જે હોય કોટા એમાંથી ગામડામાં ગ્રાન્ટ મળે છે. તો મારું એવું માનવું છે કે ગામડામાં પૂરતો વિકાસ થાય તો કોઈ લોકો શહેરમાં જતા નથી ગામડા છોડીને. રાજીવ, તમારા દાદા મહિપતસિંહ ધારાસભ્ય રહી ચુક્યા છે, ગોંડલના ધારાસભ્ય હતા, તેનો કોઈ એવો પ્રસંગ યાદ છે કે જે આજે પણ ગોંડલની જનતા પણ યાદ કરતી હોય? એવો એક ને એવા અનેક પ્રશ્ન છે જે આજે હું ગોંડલની જનતા વચ્ચે જાતો હોય ત્યારે ગોંડલની જનતા મને યાદ કરાવતી હોય. મારા દાદાના બધા સાથીદારો પણ વાત કરતા હોય છે, મારા દાદા ખુદ અમુક એવા કાર્ય કહેતા હોય છે. એમાંથી એકાદ હું કાર્ય કહું કે બે ટર્મ મારા દાદા બાપુ ગોંડલ તાલુકામાં ધારાસભ્ય તરીકે હતા અને એ પહેલા પણ 6 વર્ષ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પણ એમને કામગીરી ખૂબ સારી કરી છે. તો એમનો એક એવો નિયમ હતો કે તાલુકા પંચાયત પ્રમુખ હતા ત્યારની વાત કરું છું કે સવારે 10 વાગે તાલુકા પંચાયત કચેરીએ વહ્યું જવાનું અને ગોંડલની જનતાના કામ કરવાના અને ગોંડલની જનતાના પ્રશ્નો સાંભળવાના. અહીંયા તાલુકા પંચાયતની ઓફિસે બધા આવતા હોય મળવા અને એમનું જલ્દીથી જલ્દી નિરાકરણ કઈ રીતે લાવવું એવા એમાં ખુદ એ પોતે બેસીને બધું નિરાકરણ લાવતા. એટલે ગોંડલની જનતા એમનો જે ઉત્સાહ જોયો એના બદલ એમને 2 ટર્મ ધારાસભ્ય તરીકે પણ ચૂંટાવ્યા, એના બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું ગોંડલની જનતાનો. અને એ જયારે ધારાસભ્ય તરીકે હતા ત્યારે ઈ જ સમયમાં સૌથી ઝાઝા 100 વારના પ્લોટ ત્યારે નિમણૂક કર્યા હતા એમને, કે 100 વારના પ્લોટ જે ગરીબ માણસોને રહેવા માટે નહોતું ત્યારે સૌથી ઝાઝા પ્લોટ એમને નિમણૂક કર્યા હતા. એવા અનેક કિસ્સાઓ છે આપણે હજી કરવા બેસી. તો ભયપક્ષી ને આજે પણ શક્તિ સ્ટ્રેમિના એ જ છે, આજે પણ ભયપક્ષી પહેલાની જેમ લોકોને મળતા રહીએ અડતા રહીએ એમની ખૂબ જ એજ છે. અને આજે પણ એ ખૂબ સેલ્ફ ડ્રાઇવિંગ કરે અને આજે પણ ગામનું નેતૃત્વ એમના હેઠળ છે અને ગામમાં રીબડામાં ખૂબ જ વિકાસ થાય છે અને અત્યારે ખૂબ જ એક્ટિવ છે આજ પણ એમની એજના પ્રમાણે. તમને પ્રેરણા ભયપક્ષી બાપુ પાસેથી જ મળી કે રાજકારણમાં જઈને લોકોની સેવા કરવી જોઈએ? રાજકારણમાં જઈને લોકોની સેવા કરવી જોઈએ એવા તો પ્રેરણા મળ્યા છે, પણ જયારે રાજકારણમાં નહોતો કે હું એ પરિવારમાંથી આવું છું, મારા પપ્પાને દાદાને જોઈને હું લોકોની સેવા કરવાનું શીખો છું. એટલે હું એટલી આપને કહી શકું કે જયારે અમે સમગ્ર ગુજરાતને ખ્યાલ છે કે જયારે રાજકારણમાં નથી ત્યારે કામ કર્યું છે લોકોનું અને આવશે ત્યારે કામ કરશે. એટલી એ પ્રેરણા તમારે પેઢી દર પેઢી જ મળતી આવી કે ગોંડલની સેવા ત્યારે પણ કરતા હતા અને હજુ પણ કરવાની ઈચ્છા છે? જી જી ચોક્કસ. તમારો રોલ મોડલ કોણ અત્યારે રાજકારણમાં કહીએ તો? રાજકીય રોલ મોડલ તો ઉંમરની આપ વાત કરતા હતા એટલે રાજકીય રોલ મોડલ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ. ઈ રોલ મોડલ એટલે કેમ કે એમની જે એજ છે, આ એજ આપણે અહીંયા બધા મિત્રો બેઠા છે, પત્રકાર મિત્રો છે, આમાંથી એ બધાને એટલું તો સ્વીકારવું જ પડે કે ભાઈ એ જે એજ અત્યારે છે એ જે આટલા એક્ટિવ અને આટલો એમનામાં જે ઉત્સાહ છે કે દેશ માટે ગમે કરવાની ગમે ત્યારે કરવાની તૈયારી રાખે છે, તો એ એમનો ઉત્સાહ જોઈને મને એટલું થાય છે કે એ ઉંમરે પહોંચીને તો ઠીક છે, આ એક યુવાન તરીકે મારે એમની ભેગું દેશની જે દેશને આગળ લઈ જાય છે એમાં મારે જોડાવું જોઈએ. મારા હું રાજકીય આઇડલ એમને માનું છું કે એવો જ એક ઉત્સાહ મારામાં હોવો જોઈએ. અચ્છા, એટલે નરેન્દ્ર મોદી સાથે જોડાવાનો, ભાજપ સાથે જોડાવાનો આવો વિચાર ક્યારથી આવ્યો કે ભાઈ સામાજિક રીતે રાજકીય રીતે મારે પણ સેવા કરવી જોઈએ? સામાજિક રીતે રાજકીય રીતે વર્ષોથી સેવા કરતો આવ્યો છું અને મારું વોટિંગ કાર્ડ નહોતું ઇસ્યુ થયું એ પહેલાથી હું ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે હું જોડાયેલો છું. એટલે ત્યારથી જ મારો એક એવો વિચાર કે ભારતીય જનતા પાર્ટીની સાથે એમના વિચારો સાથે હું આગળ વધું. એટલે ત્યારથી જ તમારા રોલ મોડલ નરેન્દ્રભાઈ મોદી જ રહ્યા છે? જી જી ચોક્કસ. રાજીવ, ખાસ સોશિયલ મીડિયાનો જમાનો છે, તમારા ઘણી બધી વિડીયો આવે છે કે તમે કાર લઈને નીકળતા હોય, તમારા સોશિયલ મીડિયાના ફોલોવર્સ પણ ઘણા બધા છે, એટલે આ શોખ તમારો પહેલેથી જ છે કે રાજકારણમાં આવવું હતું કે પછી કે આ રાજનીતિના ગુણ પહેલાથી જ તમારામાં આવ્યા છે? રાજનીતિના ગુણ કોઈનામાં આવે નહીં, જો તમારામાં અંદરથી લોકોની મદદ કરવી, લોકોની સેવા કરવી, લોક હિતના કામ કરવા હોય તો 100% એ રાજનીતિ કહી શકાય. પણ એમનામાં રાજકારણમાં રહ્યા વગર પણ આપ લોકોની મદદ કરી શકો છો, પણ રાજકારણમાં આવવાથી એટલો ફાયદો થાય કે જે તમે લોકોની મદદ કરવામાં 2 દિવસનો સમય લાગતો તો એ 1 દિવસમાં થાય કે 1 ફોનથી થાય એમ. એટલે એમાં એક તમને તાકાત મળે છે કે જે તમે જલ્દીથી નિરાકરણ લાવી શકો લોકોના કામને. અને સોશિયલ મીડિયાની આપ વાત કરો તો
અત્યારે એક ડિજિટલ પ્લેટફોર્મનો જમાનો છે અને એક દસકો કહી શકાય આપણે કે ભાઈ આ અત્યારે દસકો છે ને, હજી ભવિષ્યમાં ડિજિટલ પ્લેટફોર્મ ખૂબ જ સ્ટ્રોંગ થશે. અને હું બહુ જાજા વર્ષોથી સોશિયલ મીડિયા ઉપર છું એટલે એના કારણે પણ હું જે અલગ અલગ લોકોના કામ કરતો હોય, અલગ અલગ સમાજના લોકો જયારે મારી પાસે આવતા હોય, હું એમના કામ કરતો હોય તો હરેક સમાજની એવી લોકચાહના મારા માટે છે કે ભાઈ એક આપણે આપણું કામ કરે છે ને જે કઈ. હમણાં પીએમ મોદી જામકંડોરા આવ્યા ત્યારે પણ મેં સોશિયલ મીડિયામાં જ વિડીયો જોયા હતા કે રાજદીપભાઈ મોટા મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચ્યા હતા. જી જી, ગોંડલ થી આશરે 8-10 હજાર માણસો સાથે અમે ગયા હતા અને બહુ સારું એવો ઉત્સાહ હતો ગોંડલની અંદર પબ્લિકને કે પણ જનતાને કે ભાઈ આપણા દેશના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન જયારે રાજકોટની ભૂમિ ઉપર કે રાજકોટ જિલ્લાના કંડોરા તાલુકામાં આવતા હોય તો 100% આપણે જવું જોઈએ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં એક આવો કેસરીયો માહોલ હતો એવું કહી શકાય એ સમય. રાદીપ, અત્યારે આખા ગુજરાતની નજર, મારું સ્ટાર્ટિંગ ત્યાંથી હતું કે ગોંડલ પર છે કે ભાઈ ગોંડલ શું થશે, આ વખતે ગોંડલના ધારાસભ્ય કોણ આવશે, ગોંડલથી શું થશે, આવું આ વખતે કેમ બન્યું? કારણ કે તમામ લોકોની નજર ગોંડલ પર છે, તમને શું લાગે છે કે કેવા પ્રકારનો નિર્ણય હોવો જોઈએ અને શા માટે તમામ લોકોની નજર ગોંડલ પર છે? પહેલા તો નિર્ણય આપણા કોઈનો ન હોય, ગોંડલમાં કોણ ધારાસભ્ય આવશે ગોંડલની જનતા નક્કી કરે અને કઈ પાર્ટીમાંથી કોણ ઉમેદવાર આવે એ પાર્ટીને નક્કી કરવાનું છે. એટલે એ તો હરેક સીટમાં એવો માહોલ હોય જ છે કે આપણા ધારાસભ્ય કોણ ને સાંસદ કોણ અને સીએમ કોણ, એવું માહોલ તો ચાલુ જ હોય છે ચૂંટણી આવે ત્યારે. એટલે ગોંડલની જનતા પણ એવું ઈચ્છે, એવી પણ એક વાત છે કે ભાઈ મહિપતસિંહ જાડેજાના પરિવારમાંથી આવતી કોઈ ચૂંટણી લડે, ક્યાંક તમારું પણ નામ આવતું હતું અને ઘણા લોકોને એવા પણ મંતવ્ય આવે કે કોઈ યુવા ઉમેદવાર આ વખતે આવે, તો આ વખતે એવી પણ એક વાત સામે આવી રહી છે. મેં પહેલા કીધું એમ, યુવાનોને 100% રાજકારણમાં જોડાવવું જોઈએ. રાજકારણમાં ને યુવાનોને દેશમાં હરેક જગ્યાએ જરૂર છે જ. એ રીતે મારું મંતવ્ય, હું આ ક્ષેત્રમાં આવ્યો છું, લોકોના કામ કરતો આવ્યો છું એટલે મેં આ ક્ષેત્રને આ ફિલ્ડ અને જે ભારતીય જનતા પાર્ટી સાથે હું એમના વિચારો સાથે જોડાયેલો છું એટલે હું આવ્યો છું. તો લોકોની જે તમે કીધું એમ કે લોકોની એવી ઈચ્છા ને લોકો એવું કહેતા હોય છે, તો એ લોકોને હું બિરદાવું છું, હું ખૂબ હૃદયથી આભાર માનું છું કે આવો વિચારતા હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીનો જે કઈ નિર્ણય રહેશે એ શિરોમાન્ય રહેશે અમારા માટે અને ભારતીય જનતા પાર્ટી મને જે કઈ જવાબદારી આપે એ નિષ્ઠાપૂર્વક હું નિભાવીશ એ હું ખાતરી આપું છું. ખાસ વાત કરી જે કઈ નિર્ણય લે, તમારી પોલિટિક્સમાં આવવાની ઈચ્છા કેટલી ને કદાચ રાજદીપસિંહને ટિકિટ મળે તો ચૂંટણી લડવાની ઈચ્છા ખરી? મેં તમને કીધું એમ, પાર્ટી જે કઈ જવાબદારી આપે એ નિષ્ઠાપૂર્વક હું નિભાવીશ. પાર્ટી મને જે કઈ આપે અને પાર્ટીનો જે કઈ ડિસિઝન હશે એ મારા માટે શિરોમાન્ય રહેશે. અને પોલિટિક્સમાં આવવાની વાત કરો તમે, તો મેં પહેલા જ પ્રશ્નમાં તમને જવાબ દીધો કે યુવાનોને સૌથી જાજુ આમાં જોડાવવું જોઈએ. તો હું જયારે યુવાનોને કહેતો હોય કે રાજકારણમાં જોડાવ, તો મારી એટલી જવાબદારી બને કે હું સૌથી આગળ આવું એમ. રાજદીપસિંહ, તમે યુવાનોની વાત કરી પરંતુ બે મોટી વાત કરી. તમે એક ઉદાહરણ આપ્યું નરેન્દ્રભાઈ મોદીનું કે આજે પણ એજ પ્રેમીના છે, કામ કરે છે, તમે એના ફોલોવર છો, અને બીજું તમારા દાદાનું મહિપતસિંહનું આપ્યું. તો આ બંને પાસેથી તમને શું શીખ મળી, નરેન્દ્રભાઈ મોદી અને તમારા દાદા? લોકહિત, દેશમાં દેશ વિદેશમાં જયારે આજે ભારતની પ્રશંસા થતી હોય, તો માનનીય આપણા વડાપ્રધાનના લીધે થતી હોય, તો જયારે એક સમય હતો 10 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા કે ભારતને એક ઈ નજરે જોતા કે આપણે ફોરેનમાં કે વિદેશમાં જાય ત્યારે તમને ખ્યાલ હશે, અને ભારતને ગમે ત્યારે કઈ દેશના પ્રશ્નો હોય એમાં કઈ પૂછવામાં ન આવતું અને આંતરિક રીતે ભારતને દબાવવામાં આવતું. અત્યારે હું એટલું ગર્વ સાથે કહું છું કે ભારત એવો દેશ છે, આપણે બધા એવા દેશમાં છીએ કે જે વિદેશમાં એવા 100 દેશો છે જેને જરૂર આજની તારીખમાં પડે ને તો ભારત પાસે મદદ માંગવા આવે છે. એ ખાલી ને ખાલી નરેન્દ્ર મોદી સાહેબના લીધે છે. તમારા દાદાની વાત કરીએ, એની પણ એ જ છે, એની પાસેથી પણ આજે શું શીખવા જેવું છે તમારે આવનારી પેઢીએ? કે લોકોના વગર સ્વાર્થે કામ કેમ કરવા, એક લોકોની જલ્દીથી જલ્દી કેવી રીતે મદદ કરવી અને કઈ રીતે મને પ્રેરણા આપે છે એ, અને એ જ એમની પ્રેરણા લઈને હું આગળ લોકોનું કામ કરું છું. તમને શું શીખવા મળ્યું દાદા પાસેથી?
લોકોનું કામ કેમ કરવું એ જ મહત્વનું છે. અને હું પાછો ગોંડલ તાલુકામાંથી આવું છું અને ગોંડલ તાલુકા ગોંડલ મારી કર્મભૂમિ રહી ચૂકી છે. એ વાતનો મને ખૂબ જ ગર્વ છે જે અમારા દાદા બે ટર્મ સુધી ધારાસભ્ય હતા. એટલે લોકોના કામ કરવાના જ છે. પેલા કરતા હતા ને આગળ કરતા આવશે. રાજદીપભાઈ, છેલ્લો સવાલ મારો ગોંડલની જ વાત છે. ગોંડલનો જે કઈ પણ નિર્ણય હશે એ તમારા માટે માન્ય રહેશે? જી, ચોક્કસ માન્ય રહેશે. બિલકુલ. તો આ હતા રાજદીપસિંહ જાડેજા જેનું કહેવું હતું કે ગોંડલ વિધાનસભાને લઈને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ નિર્ણય કરે તે માન્ય રહેશે. એટલે કહી શકાય કે સૌથી મોટી નજર, તમામ લોકોની નજર ગોંડલ વિધાનસભા પર છે. જોકે આવનારા સમયમાં જ ખબર પડશે કે શ્રી ગણેશ કરશે કે રાજદીપનું રાજતિલક થશે, પરંતુ તમામની નજર છે તે ગોંડલ પર રહેશે. વિચારોના મહામંચ છે તે યથાવત રહેશે. આવા જ પ્રકારનો કોન્કલેવ, આ જ પ્રકારનો વિચારનો મહામંચ આગામી 5 તારીખે સુરતમાં પણ મળીશું. ત્યાં સુધી મને રજા આપશો, પરંતુ આગામી 5 તારીખે આ જ રીતે રાજકીય નેતાઓનો જમાવડો અને વિધાનસભાની ચૂંટણીનું મહામંચ છે તે સુરતથી જોવા મળશે. ત્યાં સુધી મને રજા આપશો.